नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 માં SS માં ચેપ્ટર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો છે તેના વિશેની માહિતી છે આપણે વિદ્યાર્થી મિત્રો આજે મેળવવાની છે। તો આગળના ટોપિકમાં આપણે રાજપૂત યુગના શાસકો છે તેના વિશે આપણે માહિતી છે મેળવેલી હતી કે વનરાજ ચાવડા છે એણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી જે પોતાના બાળપણના મિત્ર અણહિલ ભડવાડના નામ પરથી। એના સિવાય આપણે જોયું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એમાં ચાવડા વંશના શાસકો છે એ થઈ ગયા। અને સોલંકીના યુગને તો આપણે વિદ્યાર્થી મિત્રો કેના તરીકે ઓળખીએ છીએ, સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ। અને જૂનાગઢના શાસક રાખીંગર છે એની દીકરી ઉદયમતીના લગ્ન કેની સાથે થયા હતા, તો ભીમદેવ પ્રથમ એટલે કે સોલંકી સાથે થયા હતા। હવે આપણે આ ટોપિકમાં થોડું આગળ છે એ જાણીએ। રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે। જો તમે ક્યારેય પાટણ ગયા હો તો પાટણમાં રાણીની વાવ છે એ રાણી ઉદયમતીએ બંધાવેલી હતી જે વિશ્વ પ્રસિદ્ધ વાવ તરીકે ઓળખાય છે। કોણે બંધવેલી હતી, તો રાણી ઉદયમતીએ। અને ક્યાં બંધવેલી હતી વિદ્યાર્થી મિત્રો, તો પાટણમાં, જે આપણે રાણીની વાવ તરીકે આપણે એને ઓળખીએ છીએ। આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે। પહેલાં જે આ રાણીની વાવ હતી એ ઐતિહાસિક સ્થાન ધરાવતી હતી, પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે એને રાણીની વાવને અલગ જ પ્રકારનો દરજ્જો એટલે કે માન સન્માન છે એ આપેલું છે। સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા। કોના માતા, તો સિદ્ધરાજ જયસિંહ એની માતા એટલે કે મીનળ દેવી એ આદર્શ રાજમાતા હતા। પછી આપણે આગળ વાંચીએ કે તેમણે પ્રજાને ન્યાય આપવા સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો, તેમજ ધોળકાના મલાવ તળાવના બાંધકામમાં પણ તેનો જ નિર્ણય હતો। સોમનાથનો યાત્રાવેરો એટલે કે વિદ્યાર્થીઓ મિત્રો, સોમનાથ છે એ ધાર્મિક સ્થળ છે, એ ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે જો કોઈને પણ જવું હોય તો એ લોકોએ યાત્રાનો વેરો એટલે કે ટેક્સ અમુક પ્રકારનો છે એ ભરવો પડતો હતો। તો જો આ રીતે યાત્રાવેરો છે એ રાખે તો કોઈ સોમનાથના મંદિર તરફ દર્શન કરવા માટે આવે નહીં, એટલે મીનળ દેવીએ પ્રજાને ન્યાય આપવા માટે આજે સોમનાથનો યાત્રાવેરો છે એ બંધ કરાવ્યો। અને એવું પણ કહેવાય છે કે ધોળકાનું મલાવ તળાવ જે બાંધવામાં આવ્યું છે એમાં પણ મીનળ દેવી છે તેનો જ નિર્ણય છે। પછી સિદ્ધરાજ જયસિંહ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે શીત હેમ શબ્દાનુસાર નામના સમુદ્ર ગ્રંથની રચના કરી જેની શોભાયાત્રા હાથી પર કાઢવામાં આવી હતી। સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્યજી છે એ થઈ ગયા હતા। એણે સિદ્ધહેમ શબ્દાનુસાર નામનું એક સરસ મજાનો સમૃદ્ધ ગ્રંથ લખેલો હતો અને ગ્રંથ છે એની શોભાયાત્રા કેના ઉપર કાઢી હતી વિદ્યાર્થી મિત્રો, એની શોભાયાત્રા હાથી ઉપર કાઢી હતી અને રાજા પોતે બધા સામાન્ય પ્રજા સાથે પગે ચાલી અને એ શોભાયાત્રામાં રાજાએ ભાગ છે એ લીધો હતો। ફરીથી એક વાત કે સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ, કલિકા સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્યજી છે એને આપણે કલિકા સર્વજ્ઞના નામથી ઓળખીએ છીએ, એની પાસે એને સિદ્ધહેમ શબ્દાનુસાર નામનો એક સમૃદ્ધ ગ્રંથ લખાવ્યો અને ત્યારબાદ એ ગ્રંથ છે એની શોભાયાત્રા હાથી ઉપર કાઢવામાં આવે છે અને રાજા પોતે ખુદ પગપાળા પ્રજા સાથે ચાલી અને આ શોભાયાત્રામાં એ ભાગ લે છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી કે રાણી ઉદયમતી છે એણે પાટણમાં એક વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવેલી હતી જે વાવ રાણીની વાવ તરીકે ઓળખાય છે અને આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનો દરજ્જો મળેલ છે। દરજ્જો એટલે કે સ્થાન, માન જે તમે ગણો એવું સ્થાન છે એ રાણીની વાવને મળ્યું છે। પછી
સિદ્ધરાજ જયસિંહ છે એની માતાનું નામ શું હતું? મિનર દેવી. એ એક આદર્શ રાજમાતા હતા અને તેણે પ્રજાને ન્યાય આપવા માટે સોમનાથનો યાત્રા વેરો છે એ શું કરાવ્યો વિદ્યાર્થી મિત્રો? બંધ કરાવ્યો. અને એમ કહેવાય છે કે ધોળકામાં જે મલાવ તળાવ બાંધવામાં આવ્યું એ મલાવ તળાવ બાંધવામાં પણ મિનર દેવીનો હાથ છે. સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે એક સરસ મજાનો સિદ્ધ હેમ શબ્દાનુસાર નામનો એક ગ્રંથની રચના કરી અને આ ગ્રંથની શોભાયાત્રા છે એ કેના પર કાઢી હતી વિદ્યાર્થી મિત્રો? હાથી ઉપર એની શોભાયાત્રા છે એ કાઢવામાં આવી હતી. અને રાજા પોતે છે એ પ્રજા સાથે પગપાળા ચાલી અને તેણે આ શોભાયાત્રા છે તેમાં ભાગ લીધો હતો. પછી આપણે એના પછીનો ટોપિક આપણે જોઈએ કે કુમાળપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર પ્રભાવ હતો. કુમાળપાળ એટલે કે એ જ યુગમાં કુમાળપાળ નામનો રાજા થઈ ગયો એ પણ પ્રજાનું કલ્યાણ કરનારો રાજા હતો. અને એમ કહેવાય છે કે આચાર્ય હેમચંદ્રાચાર્ય છે તેનો એના ઉપર એનો ઘણો પ્રભાવ હતો. એટલે કે કલિકા સર્વજ્ઞ જે હેમચંદ્રાચાર્ય છે એની વાતોની એના ધર્મની આ રાજા ઉપર ખૂબ જ અસર થઈ હતી. તેની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ અને અહિંસાના પાલન માટે કડક યાજ્ઞાઓ કરી હતી. કેની પ્રેરણાથી? તો હેમચંદ્રાચાર્ય છે એની પ્રેરણાથી રાજાએ પોતાના રાજ્યમાં જુગારની રમત, પશુઓનો વધ અને અહિંસાના પાલન માટેની કડક યાજ્ઞાઓ છે એ અમલમાં મૂકેલી હતી. પશુઓનો વધ એટલે કે પશુઓને મારવાના નહીં અને અહિંસા એટલે કે હિંસા કરવાની નહીં, એવી અહિંસાનું પાલન કરવા માટેના કડક નિયમો છે એ ઘડ્યા હતા. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખી હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. એક તો કુમારપાળ છે એ કેવો શાસક હતો? પ્રજા કલ્યાણકારી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યની તેના ઉપર શું હતો? પ્રભાવ હતો. તો હેમચંદ્ર આચાર્ય છે એણે કુમારપાળ ચરિત્ર નામનો એક ગ્રંથ લખી અને રાજા કુમારપાળ છે એની પ્રતિષ્ઠામાં શું કરેલો હતો? વધારો કરેલ છે. ફરીથી કે કુમારપાળ છે એક પ્રજા કલ્યાણકારી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર પ્રભાવ હતો. તેની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ અને અહિંસાના પાલન માટે એમણે કડક યાજ્ઞાઓ છે એ આપેલી હતી. એટલે કે યાજ્ઞાનું પાલન કરવાનું હતું, કોઈ પણ જાતના પશુઓનો વધ નહીં કરવાનો, તેમજ જુગાર નહીં રમવાનું અને કોઈની હિંસા નહીં કરવાની એટલે કે અહિંસાનું પાલન કરવાનું. કુમારપાળ ચરિત્ર ગ્રંથ હેમચંદ્ર આચાર્યજીએ લખી અને રાજાની પ્રતિષ્ઠા છે એમાં શું કરેલો હતો વિદ્યાર્થી મિત્રો? વધારો કરેલ હતો. તો આપણે ઉત્તર ભારતમાં રાજ્યો છે તેના વિશેની માહિતી છે વિદ્યાર્થી મિત્રો તમે આ ટોપિકમાં મેળવેલી છે. તો અત્યારે ક્લાસ વર્કમાં આ ટોપિક મેં જે તમને સમજાવ્યો છે એમાંથી ગમે તે 5 મુદ્દા લખવાના છે. કેટલા મુદ્દા? 5 મુદ્દા. અને હોમવર્ક છે એ આપણે પાર્ટ 1 છે એમાં આપણે હોમવર્ક છે એ આપી દીધું છે. ક્લાસ વર્ક 2 વિડીયો લિંકમાંથી લખવાનું છે. પહેલી વિડીયો લિંકમાંથી પણ 5 મુદ્દા અને આમાંથી પણ 5 મુદ્દા લખવાના છે. અને હોમવર્ક છે એ ફર્સ્ટ વિડીયો લિંક છે તેમાંથી લખી અને તમારે મને બતાવવાનું છે. હોમવર્ક તમારે રફ બુકમાં જ કરવાનું છે. હોમવર્ક માટે કોઈ બીજી નોખી નોટ બનાવવાની નથી. એટલે બધા વિદ્યાર્થીઓ રફ નોટમાં સારા અક્ષરે હોમવર્ક કરી અને બતાવશે.